સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ફ્રોમ હોમ અભિયાન અંતર્ગત વીકલી લર્નિંગ મટીરિયલનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિથી સૌ વાકેફ છો, તો તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે વીકલી લર્નિંગ મટીરિયલ દ્વારા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીએ ઘરે જ રહીને તારીખ 28/3/20 આ મટીરિયલનો ઉપયોગ કરીને વાલીની મદદથી અભ્યાસ કરવાનો રહેશે, જેનું માર્ગદર્શન શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રી દ્વારા મળી રહેશે. દરેક વાલીએ પોતાના બાળકના શિક્ષકશ્રી તથા આચાર્યશ્રી દ્વારા વોટ્સઅપ દ્વારા સંપર્કમાં રહેવું, જેથી અભ્યાસમાં કોઈ પણ તકલીફ પડે તો ઉકેલ મેળવી શકાય. બીજું કે અહીં તમને આ મટીરિયલનું પણ તકલીફ ના પડે તે માટે માર્ગદર્શન વિડીયો આપવામાં આવે છે, તો તેનો અભ્યાસ કરી આપવામાં આવેલ મટીરિયલનો અભ્યાસ કરશો તો અભ્યાસમાં સરળતા રહેશે. આ વિડીયો વડોદરા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સીઆરસી કોઓર્ડિનેટર સેવાસી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. અહીં ધોરણ 3ના ગુજરાતી અને ગણિત વિષયના જે મટીરિયલ છે તેનાથી આપણે શરૂઆત કરીએ છીએ, કારણ કે ધોરણ 3માં જે બાળકો ધોરણ 2માં હતા એ બાળકો ધોરણ 3માં હવે આવશે, એટલે આ જે મટીરિયલ છે તે બાળકોએ અભ્યાસ કરવાનો છે, અને તેમને જો કદાચ તકલીફ પડે તો આ મટીરિયલ તેમને ખૂબ કામ લાગશે. તો દરેક વાલીઓને વિનંતી છે કે આ વિડીયો બરાબર ધ્યાનથી જુએ અને તે મુજબ જે વોટ્સઅપ દ્વારા તમને મળ્યું છે મટીરિયલ એમાં બાળકોને અભ્યાસ કરાવે. થેન્ક યુ સો મચ. અને હવે આપણે પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ ગુજરાતી વિષયમાં ધોરણ 3માં, તો તમે ધ્યાનથી જોશો અને તમારા બાળકોને. હવે આપણે પ્રશ્ન 1થી શરૂઆત કરીએ તો જેમાં ચિત્ર જોઈ અને પહેલો જે મૂળાક્ષર આવે છે એ લખવાનું છે. તો અહીં આપણે શરૂઆત કરીએ છીએ તો પહેલું છે ચકલી, તો ચકલીનો ચ આવે છે, તો નીચે બોક્સમાં બાળક ચ લખશે, ચકલીનો ચ. એવી જ રીતે આ છે ઝભલું, તો ઝભલાનું આવશે જ. જે ચિત્ર આવે એ ચિત્રનો પહેલો જે મૂળાક્ષર છે એ મૂળાક્ષર જ માત્ર બાળકે લખવાનું છે. અહીંયા છે ટપાલી, તો ટપાલીનો ટ. જે ચિત્ર આવે એ ચિત્ર મુજબ અહીંયા આવશે હવે ડમરું, તો ડમરૂનો આવશે ડ. હવે આપણે પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ લખો અને બોલો. આમાં અહીંયા જુઓ છો તમે કક્કો આપ્યો છે, ક ખ ગ ઘ ચ અને છ, એવી રીતે બાળકસરી આપી છે. કને કાનું કા, કને રસવઈ કી, કને દીર્ઘઈ કી, કને રસવો કુ, કને દીર્ઘ કુ, કને માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનોને માત્ર કો, કને કાનોને બે માત્ર કઉ, કને માથી મીંડું કમ, કહ. બરાબર, એવી જ રીતે આપણે અહીંયા ખ ખનું બી કર્યું છે, ખા ખી ખી ખુ ખુ કે ખઈ ખો ખઉ ખમ કહ. એવી જ રીતે ગ ઘ ચ અને છ નું આપણે લખીશું. તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ, તો ગ છે, તો ગ ને શું આવશે, કાનો ગા. એટલે બાળકે બોલવાનું બી છે અને સાથે સાથે લખવાનું છે, તેથી તો શું થશે, એમનો મહાવરો થશે અને એમને આ રીતે લખતા આવડશે. તો ગને કાનો ગા, ગને રસવઈ ગી, ગને દીર્ઘઈ ગી, ગને રસવ ગુ. આવી રીતે બાળકે જે આપ્યા છે મૂળાક્ષર એ મૂળાક્ષર બાળકશ્રી પ્રમાણે આપેલ ખાનામાં અહીંયા ગાડી લખવાના રહેશે. અહીંયા જુઓ તમે પ્રશ્ન 3 છે કે બોક્સમાં આપેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો. હવે અહીંયા બોક્સ છે, બોક્સમાં આપ્યો છે ટ, બરાબર. અહીંયા આપ્યો છે બોક્સમાં મને કાનો માં, તો ટ છે, તો અહીંયા જેટલા બી આપણે અહીંયા મૂળાક્ષર લખ્યા છે એ મૂળાક્ષર શોધવાનું છે. અહીંયા ટ આપ્યો છે તો આપણે શું શોધીશું, ટ શોધીશું. તો બાળક છે તે જોશે કે અહીંયા ગાડી આ છે તો ટ છે, તો એ મુજબ અહીંયા ગાડી બોલશે અને ગોળ કરશે. બીજું અહીંયા ક્યાં ટ આપ્યો છે, તો અહીંયા ટ આપ્યો છે, તો અહીંયા ટ
ગોળ કરશે, અહીંયા પણ ટ છે તો અહીંયા ટ ગોળ કરશે. એવી જ રીતે અહીંયા ગાડી જુઓ મને કાનો મા આપ્યો છે તો મને કાનો મા ની ઉપર ગોળ કરવાનું રહેશે. એવી જ રીતે અહીંયા કુ માર તો અહીંયા મને કાનો મા અહીંયા આપ્યું છે મને કાનો મા. એટલે જેટલા બી અહીંયા જે બોક્સમાં આપ્યા છે એ મુજબ મૂળાક્ષરો જોઈ અને ગોળ કરવાના રહેશે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 4, ચિત્ર જોઈ મૂળાક્ષર મૂકી સાચો શબ્દ બનાવો. શું કરવાનું છે? અહીંયા આપ્યું છે ચિત્ર, ચિત્ર આપ્યું છે અહીંયા ચમચીનું અને અહીંયા ફિરકીનું. એવી રીતે તમારા જે આપ્યું છે મટીરિયલ એમાં ઘણા બધા ચિત્ર તમને જોવા મળશે. તો અહીંયા ખાલી ઉદાહરણ માટે જ આ બે ચિત્ર લીધા છે. તો અહીંયા આપણે ચમચી છે તો ચ મ અને બાકી શું રહે છે ચી, તો આપણે ચ અને દીર્ઘઈ શું આવશે ચી. તો આવી રીતે શબ્દ પૂરો કરવાનો છે. અહીંયા છે ફિરકી, તો ફિરકીમાં પણ કેવી રીતે લખવાનું આવશે તો એ બાળકોને તમારે સમજાવવાનું અને લખવાનું રહેશે. હવે અહીંયા પ્રશ્ન નંબર 5 છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને લખો. અહીંયા એક શબ્દ આપ્યો છે, મૂળાક્ષર આપ્યો છે સને કાનો સા. અહીંયા લખેલું છે બર બ ર બર, ગ ર ગ, વ જ વજ. તો આ જે શબ્દ છે એનો ઉપયોગ કરી, જે મૂળાક્ષર છે એનો ઉપયોગ કરીને એક આખું શબ્દ બનાવવાનો છે. તો સને કાનો સા છે સા અને અહીંયા બર આપ્યું છે તો શું આવશે સા બ ર, સાબર. તો અહીંયા આપણે લખીશું સા બ ર. એવી જ રીતે સા ગ ર, તો અહીંયા લખવામાં આવશે સા ગ ર. એવી જ રીતે સા વ જ, તો સાવજ અહીંયા લખીશું સા વજ. તો આ થયું, આજે મૂળાક્ષર આપ્યું છે એ મુજબ અહીંયા ગાડી શબ્દ બનાવવાના છે. તો બાળકને તમારે સમજાવવાનું અને આ રીતના શબ્દ અહીંયા બનાવીને લખવાનું. અહીંયા ઘણા બધા એવા તમને આપ્યું છે, એક ઉદાહરણ માટે તમને અહીંયા ગાડી બતાવવામાં આવ્યું છે. આ મુજબનું જ અહીંયા ગાડી તમારે બાળકે લખવાનું રહેશે. હવે આપણે જોઈશું પ્રશ્ન 6, કૌંસમાં આપેલ શબ્દને કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે ગોળ કરો અને આપેલ ખાલી જગ્યામાં તે શબ્દ લખો. હવે અહીંયા પહેલો શબ્દ છે ગૌરવ, તો આપણે અહીંયા શોધીશું કે ગૌરવ ક્યાં લખેલું છે. તો શરૂઆત કરીશું આપણે ગૌથી. અહીંયા ગૌ ક્યાં દેખાય છે તમારે પહેલાં તો જોવાનું છે કે ગૌ ક્યાં દેખાય છે, કઈ કઈ જગ્યાએ ગૌ છે. તો ગૌ અહીંયા છે બરાબર. હવે એની આજુબાજુ જોવાનું આપણે કે ર છે, તો ર અહીંયા આપેલો છે. વ છે, હા વ પણ છે. તો આપણે શું કરીશું કે હવે જે ગૌરવ છે એની ફરતે આમ આપણે ગોળ કરીશું બરાબર. આ એક શબ્દ બન્યો ગૌરવ. એવી જ રીતે આપણે એ શબ્દ જે બન્યો એ શબ્દ અહીંયા ફરીથી આપણે અહીંયા ગાડી લખવાનો છે ગૌરવ. બોલવાનું છે અને બાળકે લખવાનું છે. એવી જ રીતે અહીંયા બીજો શબ્દ આપ્યો છે ગૌતમ, તો ગૌતમ શોધવાનું છે. એમાં પહેલો અક્ષર આપણે શું શોધીશું તો ગૌ, ગૌ શોધીશું. તો અહીંયા ગૌ ક્યાં દેખાય છે આરળ બરાબર. હવે ત આપ્યો છે તો ત એની નીચે જ છે. મ મ છે, તો મ પણ અહીંયા એની નીચે છે. એટલે આપણે શબ્દ મળી ગયો ગૌતમ. તો આપણે હવે એને ગોળ કરીશું અને અહીંયા લખીશું. બાળક બોલશે અને લખશે ગૌતમ બરાબર. આવી જ રીતે બીજા જે છે એ શબ્દ શોધી અને સામે બાળકે લખવાનું છે. હવે છે પ્રશ્ન નંબર 7, આપેલા શબ્દોને વાંચો અને સુવાચ્ય અક્ષરે લખો. એટલે આ જે શબ્દ આપ્યા છે, ઘણા બધા શબ્દ તમારા જે મટીરિયલ આવ્યું છે એ મટીરિયલમાં ઘણા બધા શબ્દ હશે. તો અહીંયા આપણે 6 શબ્દ લીધા છે. તો એમાં પહેલું શબ્દ છે નગર, તો બાળક બોલશે નગર અને પછી એ બાળક એ જોઈને નગર લખશે ન ગ ર. આવી રીતે પલક લખ્યું છે તો સામે લખશે પ લ ક બરાબર છે. આવી રીતે બાળકોએ જોઈને અને પછી લખવાનું છે. સામે મૌખિક છે તો અહીંયા સામે મૌખિક લખશે. ઈદ લખ્યું છે તો અહીંયા ઈદ લખશે. ઉકાળો લખ્યું છે તો અહીંયા સામે વાંચી અને ઉકાળો લખશે.
નયન છે તો અહીંયા નયન બોલી અને લખશે. પ્રશ્ન 8, આપેલા વાક્યો વાંચો અને સારા અક્ષરે લખો. જે રીતે ઉપર શબ્દ તમે જોયા ને એવી જ રીતે શબ્દ બોલીને લખવાનું છે. અહીંયા પણ જે વાક્ય આપ્યા છે એ વાક્ય વાંચવાના છે બાળકે અને એને સામે લખવાનું છે. જેમ કે ભગત કથા કર, તો સામે બાળક એવી જ રીતે લખશે ભગત કથા કર, બરાબર. આવી જ રીતે અહીંયા છે રાજા સભા ભર, તો બાળક બોલશે રાજા સભા ભર. એવી જ રીતે અહીંયા બાળક લખશે રાજા સભા ભર, બરાબર છે. આવી જ રીતે જે બાકીના જે પ્રશ્ન વાક્યો જે આપ્યા છે એ વાક્ય સામે વાંચીને લખશે. હવે છે જે પ્રશ્ન 9 છે, તમારા પરિવારના સભ્ય જોડે પ્રાણીઓ અને પક્ષીઓના નામ બોલાવીને લખો. તમારા જે સભ્ય છે પરિવારના, એ વાલી હોય કે ભાઈ બહેન હોય કે કોઈ બી હોય, એની સાથે બાળકે પ્રશ્ન પ્રાણી અને પક્ષીના નામ બોલાવવાના છે અને લખવાના છે. અહીંયા ધારો કે લખ્યું છે ચકલી, ગાય, બરાબર છે. એવી રીતે બીજા પશુ કે પક્ષીના નામ હોય તો બોલાવી અને બાળકે અહીંયા લખવાના છે. હવે અહીંયા પ્રશ્ન 10, તમારા કોઈ પણ મિત્ર જોડે શાકભાજીના નામ બોલાવીને લખો. હવે તમારા જે બાળકો છે એ બાળક જેની જોડે રમતા હોય કે એમના જે પણ મિત્ર હોય એમની સાથે એમને પૂછી અને શાકભાજીના નામ લખવાના છે, બરાબર છે. તો આપણે કોઈને પણ પૂછીને લખાવી શકાય. તો અહીંયા આપણે એક લખીશું રીંગણ, આ થયું શાકભાજીનું નામ. એવા ઘણા બધા શાકભાજીના નામ છે, એ શાકભાજીના નામ આપણે પૂછીશું અને બાળક પૂછશે અને અહીંયા લખશે. હવે એવી જ રીતે અહીંયા છે પ્રશ્ન નંબર 11, આપેલ ચિત્ર જોઈ તેના વિશે 5 વાક્યો લખો. અહીંયા જે તમે જોઈ શકો છો કે ચિત્ર છે હાથીનું. હવે હાથીના ચિત્રમાં 5 એના પર 5 વાક્ય લખવાના છે. તો બાળક પોતાની વિચારશક્તિ પ્રમાણે કોઈ બી 5 વાક્ય લખી શકે છે કે એની એક સૂંઢ હોય છે, એની પૂંછડી કેવી હોય છે, એના કાન મોટા હોય છે, એનું દાંત કેવા હોય છે. મતલબ જે પણ બાળક વિચારે એ મુજબ બાળક 5 વાક્ય એની ભાષામાં એ લખશે. તો અહીંયા ગુજરાતી વિષયના જે પ્રશ્ન 11 છે એ 11 પ્રશ્નનું ટૂંકમાં તમને સમજૂતી આપવામાં આવેલી છે. તો એ મુજબ બાળકોને તમે ઘરે આ મટીરિયલ મુજબ આવતા શનિવાર સુધીમાં તમારે આ અભ્યાસ એનો પૂરો કરાવવાનો છે. આશા છે તમને આ વિડીયોથી થોડી ઘણી મદદ મળી રહેશે. તો આગળ ગણિતનું બી આ રીતનું મટીરિયલ તૈયાર કરીને તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અમે. આવતા શનિવારે ફરી